કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા ચાર ચોક ટ્રાફિક પોલીસ ચોકી પાસે ટ્રાફિક સપ્તાહનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ તકે DYSP ગઘરી સાહેબ, BI તથા શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. વક્તવ્યમાં પોલીસ અધિકારીએ જણાવેલ હતું કે આ ટ્રાફિક સપ્તાહ દરમિયાન દરરોજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક પોલીસની હાજરીમાં લોકો ટ્રાફિકના નિયમ પ્રમાણે વાહનો ચલાવે તેવી સમજણ અપાશે. આ તકે સમારોહમાં અનેક લોકો તથા સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ મેળવી મકવાણા, કેશોદ. મારું નામ નિત્ય અનપરિયા, હું અલ્ટ્રા સ્કૂલમાં ભણું છું 9મું ધોરણમાં. અત્યારે સાહેબ મને ટ્રાફિકના પોઈન્ટે બધા લઈ ગયા અને કીધું કે આ બધાને કઈ રીતના ગાડી હટાવવાની, સાઈડમાં રેકડી રાખવાની, બધું કીધું. બરાબર, તમે ટ્રાફિક સપ્તાહમાં અત્યારે શું શું જોઈ આવ્યા? બધા એમ નિયમોનું પાલન નથી કરતા, પણ સાઈડમાં કે બધે રાખે છે. તમે સ્પેશિયલ રિપોર્ટર, સ્પેશિયલ અત્યારે ઓફિસર તરીકે તમે જે ગાડીમાં બેસીને તમે ગયા હતા, તો તમે પબ્લિકને શું માહિતી આપી? કે ગાડી કે જી હોય આપણે સાઈડમાં રાખવું જોઈએ, રેકડી જી ફૂટવાળા હોય એને સાઈડમાં રાખવાની, કે બહારના ગલે જે આવતા હોય એને કહેવાનું કે સાઈડમાં તમારે ગાડી રાખવાની. બરાબર. સલામતી સપ્તાહની આજે ઉજવણીની શરૂઆત છે 2020ના સપ્તાહની, અને આપણે જાણીએ છીએ એમ કે ઘણા બધા લોકો છે એ માર્ગ અકસ્માતમાં એક્સપાયર થાય છે. એ લગભગ 1,30,000 જેટલા માણસો છે એ ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. એટલા યુદ્ધમાં પણ કદાચ માણસને જાનહાની નહીં થતી હોય, તો લોકોમાં ટ્રાફિક અવેરનેસની જાગૃતિ થાય, લો એન્ફોર્સમેન્ટ વધારે અસરકારક થાય, અને રોડનું જે એન્જિનિયરિંગ છે એ પણ વધુ સારું થાય, અને ટ્રાફિક સરળ અને સલામત રીતે પસાર થઈ શકે તે હેતુથી જે આ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ છે એ દર વર્ષે ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી કરતી હોય છે. આજે તમે જોઈ શકો છો કે આ SPSના જે કેડેટ છે, ગુજરાત પોલીસ કેડેટ, તો એ લોકોની મદદથી ભવિષ્યમાં થોડા સમય પછી 2-3 દિવસ પછી NCCના કેડેટ્સ મારફતે તથા દરેક સ્કૂલોમાં જે ડ્રોઈંગની કોમ્પિટિશન રાખવામાં આવશે જેનો સબ્જેક્ટ હશે ટ્રાફિક સલામતી સપ્તાહ, તો એ સંદર્ભે અલગ અલગ પ્રકારના એ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે, અને જે લોકો જીતા હશે સારું રીતે ચિત્ર પ્રદર્શન કર્યું હશે અને ઇનામ પણ આપવામાં આવશે. લોકોમાં ટ્રાફિકની જાગૃતિ વધે અને અકસ્માતો ઓછા થાય તે માટેનું આ જે માર્ગ સલામતી સપ્તાહનું જે આયોજન છે એ અન્વયે અમે વાહન ચાલકોની જે દ્રષ્ટિની આઈકેમ પણ રાખનાર છીએ, અને આનું ખૂબ સારી રીતે ફેલાવો થાય એવી અમે કાર્યવાહી કરનાર છીએ.